हेलो विद्यार्थी मित्रों, गणित गम्मत धोरण एक एमा भणशू आपणे चेप्टर बीजू, एक थी नौ सुधीनी संख्या। तेमा सौथी पहला एटला ने एटला ज, अहीं एक बे त्रण चार अने पांच बिलाड़ी छे। सामे एक बे त्रण चार ने पांच उंदर आपेला छे, एटले के जेटला उंदर छे तेटली ज बिलाड़ी छे। तेने एकनी साथे एक जोड़ेला छे, तेवी रीते नीचे आपने बीजी चार जोड़ आपेली छे, तेने पण आपणे एकनी साथे एक जोड़वाना छे। तो सौथी पहला સસલું અને ગાજરની જોડી બનાવશું। અહીં એક બે અને ત્રણ સસલા છે, એક બે ત્રણ ગાજર છે, તો એક સસલાને એક ગાજર સાથે, બીજા સસલાને બીજા ગાજર સાથે અને ત્રીજા સસલાને ત્રીજા ગાજર સાથે જોડશું। નીચે એક બે ત્રણ અને ચાર શર્ટ આપેલા છે, એક બે ત્રણ અને ચાર પેન્ટ આપેલા છે, તો એક શર્ટને એક પેન્ટ સાથે, બીજા શર્ટને બીજા પેન્ટ સાથે, ત્રીજા શર્ટને ત્રીજા પેન્ટ સાથે અને ચોથા શર્ટને ચોથા પેન્ટ સાથે જોડશું। એવી રીતે નીચે એક બે ત્રણ ચાર અને પાંચ ઇરેઝર, એક બે ત્રણ ચાર અને પાંચ પેન્સિલ ની જોડી બનાવીશું, એકની સાથે એક ઇરેઝર અને પેન્સિલની જોડી। અહીં પાંચ ઇરેઝર અને પાંચ પેન્સિલની જોડી બનશે। હવે આગળ છે એક બે ત્રણ અને ચાર બૂટ, એની સામે છે મોજા, એક બે ત્રણ અને ચાર, તો એકની સાથે એકની જોડીને જોડી દઈશું। એટલે કે અહીં જેટલી સંખ્યા બિલાડીની છે તેટલી જ ઉંદરની, જેટલી સસલાની છે તેટલી જ સંખ્યામાં ગાજર, જેટલા શર્ટ છે તેટલા જ પેન્ટ, જેટલા ઇરેઝર છે તેટલી જ પેન્સિલ અને જેટલા બૂટ છે તેટલા જ મોજા, નહીં વધારે કે નહીં ઓછા। હવે આગળ જોઈએ, ગણતરી। અહીં આપણે સંખ્યાની ગણતરી કરવાની છે। એક એક એક, નાનું બાળક એક, ખાય છે કેક। અહીં બાળક શું કરે છે? કેક ખાય છે। બે બે બે, નાના બાળક બે, પ્રાણી સંગ્રહાલયમાં જાય છે। અહીં બે બાળકો છે, શું કરે છે? ઝૂ જોવા જાય છે। પ્રાણી સંગ્રહાલયને અંગ્રેજીમાં ઝૂ કહેવાય, જ્યાં પ્રાણીઓને પિંજરામાં રાખેલા હોય છે। જુઓ, અહીં વાંદરો દેખાય છે, આ બાજુ જિરાફ છે। હવે આગળ, ત્રણ ત્રણ ત્રણ, લીલા પોપટ ત્રણ, શોધવા જાય છે ચણ। કેટલા લીલા પોપટ છે? ત્રણ, એક બે ને ત્રણ, જે પિંજરામાંથી બહાર ઉડી અને ચણ શોધવા જાય છે। ચાર ચાર ચાર, ભૂખ્યા ગલુડિયા ચાર, કરે દૂધ પીવાનો વિચાર। ચાર ગલુડિયા છે, અહીં તેનું દૂધ છે, શું કરે છે? દૂધ પીવાનો વિચાર। પાંચ પાંચ પાંચ, મધમાખી છે પાંચ, મધપુડાને ન આવે આંચ, આંચ એટલે કે અણચણ, કંઈ મુશ્કેલી આવે નહીં। એક બે ત્રણ ચાર ને પાંચ મધમાખી છે, આ તેનો મધપુડો છે। હવે આગળ જોઈએ, છ છ છ, નાની ખીલી છ, સોની લગાવે ઝટ। અહીં બોક્સમાં પાંચ ખીલી છે અને એક તેના હાથમાં તે હથોડી વડે બોર્ડ પર લગાવે છે, એટલે કે કુલ છ ખીલી છે। સાત સાત સાત, ઠીંગુ જોકર સાત, વર્ગમાં દોડે સાત સાત, કેટલા જોકર છે? સાત,
एक बे त्रण चार पाँच छ ने सात हिंगू एटले के नाना नीचा चोकर एम आठ 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 झाड़ा उंदर आठ भगावे बिल्ली एक सात अहीं आठ उंदर छे सो करे छे एकी साथे बधा बिल्लीनी पाछळ दोड़ीने बिल्लीने भगावे छे नौ 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 लाल कीड़ी नौ खावानू लई खाव अहीं कीड़ीओ केटली छे नौ अने शू करे छे खावानू लईने खावा जाय छे जो बधानी पासे पोतानू खावानू छे हवे आगळ જોશું વધુ કે ઓછું એટલે કે વધારે કે ઓછું અહીં સૂચના આપેલી છે વધુ પર રાઇટની નિશાની કરો તો પહેલાં ચિત્રો ગણશું અને પછી નિશાની કરશું એક બે ત્રણ ચાર પાંચ બાળકો કેટલા થયા પાંચ એક બે ત્રણ ચાર ખુરશી કેટલી છે ચાર તો કઈ ઓછી થઈ ખુરશી ઓછી અને બાળકો વધુ તો બાળકો બાજુમાં રાઇટની નિશાની છે હવે આગળ સૂચના છે ઓછા પર રાઇટની નિશાની કરો તો ચિત્રમાં આપેલા છે ફૂલ એક બે ત્રણ ચાર ને પાંચ ફૂલ કેટલા થયા પાંચ અહીં છે પતંગિયા એક બે અને ત્રણ પતંગિયા કેટલા થયા ત્રણ તો ફૂલ પાંચ અને પતંગિયા ત્રણ તો ઓછી વસ્તુ કઈ કહેવાય પતંગિયા તો તેની બાજુમાં રાઇટની નિશાની કરશું ઓછા પર રાઇટની નિશાની કરો તો અહીં શેનું ચિત્ર છે તાળાનું શું છે તાળા કેટલા છે એક બે અને ત્રણ આ બાજુ શેનું ચિત્ર છે ચાવીનું કેટલી ચાવી છે એક બે ત્રણ અને ચાર તો તાળા ઓછા કે ચાવી તો તાળા ઓછા છે તો એના પર રાઇટ કરશું હવે આગળ વધુ પર રાઇટની નિશાની કરો અહીં શેનું ચિત્ર છે પતંગનું એક બે ત્રણ અને ચાર પતંગ છે અને અહીં શેનું ચિત્ર છે ફિરકીનું એક અને બે ફિરકી છે તો વધુ શું થયું પતંગ તો પતંગની બાજુમાં રાઇટની નિશાની કરશું આવી રીતે તમારે વધુ અને ઓછાના ચિત્રો દોરી અને લખવાનું છે